स्टूडेंट श्री शिके गोहिल प्राथमिक शाळाना डिजिटल क्लासरूम में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 6 विषय सामाजिक विज्ञान एम प्रकरण 12 नक्शो एम आगळनो टॉपिक हेतु आधारित नक्शा एना विषे माहिती मेळवशुं। तो चलो विद्यार्थी मित्र आपणे आगळ माहिती मेळवीए। हेतुओ आधारित नक्शा थेमेटिक मैप आ प्रकारना हेतु आधारित नक्शानुं बीजुं नाम छे थीमेटिक मेप। नक्शा जरूरियात प्रमाणेनी विगतोना आधारे तैयार करवामां आवे छे। हेतु आधारे तैयार थता नक्शाने तेमां दर्शावती प्राकृतिक अने सांस्कृतिक विगतोना आधारे जो प्राकृतिक अने सांस्कृतिक प्राकृतिकमां शुं आवे तो के प्रकृति द्वारा जे मळेलुं होय कुदरत द्वारा जे मळेलुं होय जेम के पर्वत छे नदी छे उच्च प्रदेश छे मैदान छे सरोवर छे जे आपणे बनावी शकता नथी कुदरती रीते एनुं निर्माण थयेलुं छे बराबर। तो आपणे नक्शामां एने प्राकृतिक नक्शो कहेवाय अने सांस्कृतिक नक्शामां शुं होय तो के जेनाथी आपणी संस्कृतिनो विकास थतो होय जेम के परिवहन तो वाहन व्यवहार माटे आपणे रोड रस्ताओ बनावीए छे ब्रिज बनावीए छे बराबर छे रेलवे मार्ग बनाईए छे तो ये मानव निर्मित छे अने ए आपणे एक संस्कृति छे। उद्योगों खेती सिंचाई जे टूंकमां मानव निर्मित छे ने बधुं सांस्कृतिक नक्शामां आवे अने प्राकृतिक नक्शो एटले एवुं के जे कुदरती रीते बनेलुं होय आपणे नदी पर्वत सरोवर महासागरो बराबर ए कई ज वस्तु मानवी बनावी शकतो नथी कुदरती रीते जे बनेला होय छे बराबर। ज्यारे सांस्कृतिक नक्शो जे छे एमां परिवहन उद्योग खेती सिंचाई वगैरह नो समावेश थाय छे। मुख्य बे विभागमां वर्गीकृत करवामां आवे छे ए प्राकृतिक नक्शा बी सांस्कृतिक नक्शा। प्राकृतिक नक्शा फिजिकल चलो पहलो जोईए प्राकृतिक नक्शा कोने कहेवाय। मैप कुदरत निर्मित विगतोनु आलेखन करता नक्शाओने प्राकृतिक नक्शा कहे छे। जो मैं कीधुं ने कुदरती द्वारा जे निर्माण पामेलुं होय ए जे वस्तु आपणे नक्शामां दर्शावीए ने प्राकृतिक नक्शा कहेवामां आवे छे। नदी पर्वत सरोवर मैदान उच्च प्रदेश रण प्रदेश ए बधा प्राकृतिक नक્શાઓ કહેવાય। પ્રાકૃતિક નક્શામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે। વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક કારણ કે જો ખનીજો છે કુદરતી મળે પ્રાણીઓ છે વનસ્પતિ છે એ બધું કુદરતી છે એને માનવી બનાવી શકતો નથી નકશાના ભાગ છે। પ્રાકૃતિક નકશામાં ભૂપૃષ્ઠના હવામાન કે આબોહવાના અને ખગોળ ભૂપૃષ્ઠ એટલે શું તો કે જમીન પર જે જુદા જુદા સ્વરૂપો જોવા મળે ને જો તમે જમીન ઉપર જ મેદાન જુઓ છો જમીન ઉપર જ પર્વત જુઓ છો નદી જુઓ છો સરોવર જુઓ છો રણ પ્રદેશ જુઓ છો જે જુદા જુદા સ્વરૂપો છે ને જમીન ઉપર એને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે। નકશાનો સમાવેશ થાય છે ભૂપૃષ્ઠના નકશા। આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે। હવામાન આબોહવાના નકશા આ નકશા જો આ નકશામાં આપણને એવું ખબર પડે છે કઈ બાજુથી ઠંડા પવનો આવે કઈ બાજુથી ભેજવાળા પવનો આવે કઈ બાજુથી વરસાદ આવશે બરાબર। અત્યારે તમે જો છો વરસાદની આગાહી કરે છે વાવાઝોડાની આગાહી કરે છે ચક્રવાત આવશે આવું આવશે તો આ જે નકશાઓ જે છે બરાબર એને આધારે આપણે તાપમાન વરસાદ પવનો કઈ દિશાથી આવશે કયા પવનો વરસાદ લાવશે એ બધી બાબતોનો ઉલ્લેખ થાય છે। એ પ્રદેશના હવામાન આબોહવાના તત્વો તાપમાન વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવે છે। ખગોળીય નકશા ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહે છે।
सांस्कृतिक नक्शा मानव सर्जित विगतोनું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે। માનવ સર્જિત વિગતો આમાં દર્શાવવામાં આવે, જેમ કે ખેતી, ઉદ્યોગ, પરિવહન, એ બધું। આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે। રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહન, કે જો રાજ્યની સરહદો છે એ આપણે નક્કી કરીએ છીએ, રાજ્યનો નકશો, પછી વસ્તી કેટલી છે કયા રાજ્યમાં એનો નકશો, બરાબર છે, કયું રાજ્ય કોનું પડોશી રાજ્ય થાય એ નકશો, પછી પરિવહન, રેલ માર્ગ, એ બધું માનવી દ્વારા બનાવવામાં આવેલું છે। ના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે। આ પ્રકારના નકશાનો ઉપયોગ પણ સામાજિક વિજ્ઞાનમાં થાય છે। સાંસ્કૃતિક નકશામાં રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશાનો સમાવેશ થાય છે। તો ચાલો હવે આ ત્રણેય નકશા વિશે જાણીએ। રાજકીય નકશા ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા। જો ગુજરાત, આ બધા ગુજરાતના જિલ્લાઓ છે, બરાબર, તો એમાં કયો જિલ્લો કોને અડીને આવે, કોની કેટલી શરત છે એવી વાત હોય, પછી આપણા ગુજરાત રાજ્યની વાત છે, એવી રીતે ભારત દેશની વાત હોય, પછી દુનિયાની વાત હોય, તો આ બધું જે છે એ આપણને નકશાને આધારે માહિતી મળે છે અને રાજકીય નકશો કહેવામાં આવે છે। નકશાને રાજકીય નકશા કહે છે। ઔદ્યોગિક નકશા ઔદ્યોગિક ક્ષેત્રો ઔદ્યોગિક નકશાઓમાં આપણને જાણ મળે છે કે કઈ જગ્યાએ લોખંડ પોલાદ છે, કઈ જગ્યાએ તેલ છે, કઈ જગ્યાએ ખાંડ ઉદ્યોગ છે, આ બધી માહિતી પણ આપણે નકશા દ્વારા મેળવી શકાય છે। તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે। ઔદ્યોગિક નકશા ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે। ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે। પ્રાકૃતિક નકશા વિશે આટલી જાણકારી મેળવ્યા બાદ ચાલો હવે આપણે માપ આધારે નકશાના પ્રકાર વિશે જાણીએ। બસ, તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે નકશાના પ્રકારોમાં આટલે સુધી માહિતી મેળવી, હવે માપને આધારે નકશાના પ્રકાર આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું, જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો મોકલીશ ત્યારે જોઈશું। અસ્તુ।